ત્યારબાદ જોઈએ પ્રયોગ નંબર 16, તેમાં હેતુ ધ્વનિના તરંગોના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે તે સાબિત કરવું. સાધનો બેટરી, વાયર, બૂચ, બેલ જાર, વિદ્યુત, ઘંટડી અને હવા શોષક પંપ. અહીંયા આકૃતિ દોરો. હવે જોઈએ હવા શોષક પંપ તરફ પ્રયોગ પદ્ધતિ. એક કાચની હવા ચુસ્ત બેલ જાર અને એક વિદ્યુત ઘંટડી લો. વિદ્યુત ઘંટડીને હવા ચુસ્ત બૂચ મારફતે બેલ જારમાં લટકાવો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેલ જારને હવા શોષક પંપ સાથે જોડો અને વિદ્યુત ઘંટડીને વિદ્યુત પરિપથમાં જોડો. વિદ્યુત ઘંટડીમાં બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરી વિદ્યુત ઘંટડીનો અવાજ સાંભળો અને ઘંટડીનો હથોડી જેવો ભાગ ધ્રુતો દેખાશે. હવે હવા શોષક પંપ ચાલુ કરો. આમ કરવાથી બેલ બજારમાંથી ધીરે ધીરે હવા બહાર નીકળી જશે અને આ વખતે વિદ્યુત ઘંટડીનો અવાજ સાંભળો. હવા શોષક પંપ ચાલુ રાખી થોડા સમય સુધી વિદ્યુત ઘંટડીનો અવાજ સાંભળતા રહો. હવે વિદ્યુત ઘંટડીનો અવાજ કેવો સંભળાય છે? અવલોકન. જ્યારે બેલ જારમાંથી વાયુ ધીરે ધીરે બહાર નીકળે છે તેમ તેમ અવાજ ધીમો થતો જાય છે અને બધો વાયુ બહાર નીકળી જતા એટલે કે શૂન્યાવકાશ થઈ જતા અવાજ બિલકુલ સંભળાતો નથી. ત્યારબાદ જોઈએ નિર્ણય કે આ પ્રયોગ પરથી ખ્યાલ આવે છે કે શૂન્યાવકાશમાં ધ્વનિનું પ્રસરણ થતું નથી. જ્ઞાન ચકાસણીમાં પહેલો પ્રશ્ન થયો કે નીચેના દરેક પ્રશ્નને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પહેલું છે કે માધ્યમમાં પ્રસરતું ધ્વનિનું તરંગ કેવું હોય છે, સંગત જ હોય. બીજું, નીચેના પૈકી કયા તરંગોના પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી, પ્રકાશના તરંગો. ત્રીજું, નીચેના પૈકી કઈ આવૃત્તિવાળો ધ્વનિ પરાશ્રવ્ય ધ્વનિ છે, તેમાં છે 30,000 HZ. ચોથું, અવશ્રાવ્ય ધ્વનિ કોણ સાંભળી શકે છે, ગેંડો. પાંચમું, ચામાચીડિયું એ કેવા પ્રકારના તરંગો ઉત્પન્ન કરે છે, પરાશ્રાવ્ય ધ્વનિ તરંગો. ત્યારબાદ જોઈએ પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો. તરંગ લંબાઈને સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે અને તરંગ લંબાઈની આવૃત્તિનું SI એકમ એ હર્ટ્ઝ HZ છે.